जय श्री कृष्ण विद्यार्थीओ, धोरण त्रण विषय गणित में आज तमारे चेप्टर त्रण भणवानुं छे। तमारे तमारी सामे तमारी गणितनी साते पोथी खोलवानी छे। तेमा तमारे चेप्टर त्रण खोलवानुं छे। हवे आना पहेलाना वीडियो में तमे चेप्टर त्रणना पार्ट त्रण भणी गया, बराबर। हवे आ वीडियो में तमारे चेप्टर त्रण आपो अने लो में व्यवहारिक दाखला समझवाना छे। हवे तमारी स्वामा चेप्टर त्रण दाखला नंबर 21 ऊपर जुओ, रकम समझो अने तेनी नीचे ज्यां तमारे खाली जग्या छे स्वामा ते तमारे समझी अने गणवाना छे। हवे दाखला नंबर 21 रकम समझो। एक गाम में 343 पुरुषों, 365 स्त्रीओ अने 192 बाळको छे, तो गामनी कुल वस्ती केटली थाय, बराबर। रकम में छे के तमारे रकम बराबर व्यवहारिक दाखला में ध्यान थी समझवी पड़े अने रकम शू कहेवा मांगे छे ते तमारे समझवानुं छे के एक कोई पण गाम छे एमां अमुक संख्या में पुरुषों छे, अमुक संख्या में स्त्रीओ छे अने अमुक संख्या में बाळको छे, એટલે બાળકોની સંખ્યા આપેલી છે, તો તે ગામની કુલ વસ્તી એટલે પુરુષો સ્ત્રીઓ અને બાળકો થઈને કુલ જનસંખ્યા કેટલી છે, એટલે કે કુલ વસ્તી તમારે શોધવાની છે। અહીંયા શબ્દ આવ્યો કુલ, કુલ એટલે કરવાનો સરવાળો। વ્યવહારિક દાખલામાં રકમમાં બરાબર બે વખત વાંચી અને સમજવાની છે અને રકમમાં કયો શબ્દ છે કે જે સરવાળો બાદબાકી અથવા ગુણાકાર કરવા માટે તમને સમજાવે છે, બરાબર। અહીંયા થશે કુલ વસ્તી કેટલી થાય, એટલે થશે કુલ એટલે પુરુષો સ્ત્રીઓ અને બાળકોનો સરવાળો। 343 પુરુષોની સંખ્યા, 365, તો એકમની નીચે એકમ, દશકની નીચે દશક અને સોના સ્થાનમાં સોની સંખ્યા, એટલે 365 સ્ત્રીઓની સંખ્યા, 192, તો એમાં પણ રકમ નીચે રકમ 192 બાળકોની સંખ્યા। હવે જે અંક લખ્યા છે એની સામે એની વિગત વ્યવહારિક દાખલામાં ખાસ લખવી પડે તો જ પૂરા માર્ક મળે। હવે કુલ વસ્તી શોધવાની છે એટલે એનો કરો સરવાળો। હવે તમે બે રકમના સરવાળા શીખી ગયા, વધી વગરના શીખી ગયા, વધીવાળા સરવાળા આપણે ગયા વિડીયોમાં શીખી ગયા, તો 3, 5 અને 2 નો સરવાળો કેટલો થાય, તો કે 3 માં 5 ઉમેરો 8, 8 ને 2 10, 10માં એકમનો અંક 0 છે એટલે 0 નીચે, વધી બાજુમાં સંખ્યાની ઉપર લખવાની 1। વધી ચડાવતા પણ હવે તમે શીખી ગયા હશો, કારણ કે આની પહેલાંના વિડીયોમાં ઘણી આપણે સરવાળામાં વધી કરી છે। 4 ને 1 તો કે 5, 5 ને 6 ગણો, હં તમારે હવે ગણતરી પણ થોડીક સ્પીડમાં અને મૌખિક થાય તો મૌખિક પણ કરવી પડે, જ્યાંથી તમને મૌખિક ગણતરીની ટેવ પડી જાય। 4 ને 1 5, 5 ને 6 11, 11 ને 9 20, 20 ની 0 વધી 2, 2 ને 3 5, 5 ને 3 8, 8 ને 1 9 જવાબ આવ્યા 900। તો જવાબની વિગતમાં લખાય કુલ વસ્તી, કુલ વસ્તી। હવે પૂરો જવાબ લખાય કે ગામની કુલ વસ્તી 900ની થાય, તો ગામની
कुल वस्ती नी संख्या ये छे ने के संख्या केटली छे तो कुल वस्ती 900 थाय अटले कुल स्त्रीओ पुरुषों ने बाळको मळी अने कुल 900 जनसंख्या छे 900 छे बराबर अटले 900 थाय कुल वस्ती बराबर। हवे दाखला नंबर 22 रकम समझो। एक बरणी में 254 सफेद लखोटीओ 277 लाल लखोटीओ अने 80 लीली लखोटीओ छे तो बरणी में कुल केटली लखोटीओ हशे बराबर। एक बरणी छे एमां अमुक संख्या में सफेद अमुक संख्या में लाल लखोटी छे अने अमुक संख्या में लीली लखोटी छे तो ये बरणी छे तो बरणी में कुल केटली लखोटीओ हशे। आ रकम में पण तमने कुल केटली लखोटीओ हशे छेले शब्द जे आप्यो छे कुल शब्द आप्यो छे कुल एटले शुं करवानुं तो के लाल सफेद अने लीली त्रणेयनो करवानो सरवाळो त्रणेयनो सरवाळो करिए त्रणेय रकमनो तो कुल मळी जाय। तो दाखलानी शरूआतमां पहेला कही छे तो के 254 सफेद लखोटीओ छे तो आपणे रकम लखशुं 254 सफेद लखोटीओ। ત્યારબાદ 277 લાલ લખોટીઓ તો રકમની નીચે રકમ એકમની નીચે એકમ દશકની નીચે દશક અને લખો 277 લાલ લખોટીઓ। હવે અને 80 લીલી લખોટીઓ કેટલી 80 તો 80માં શૂન્ય છે એકમના સ્થાને 8 છે એ દશકના સ્થાને અને સોના સ્થાને કંઈ પણ સંખ્યા નથી તો તમે ખાલી રાખો તો ચાલે એનું સ્થાન અથવા તો ત્યાં તમે શૂન્ય મૂકી દો પણ ચાલે। તો 80 સામે લખો લીલી લખોટીઓ। હવે કુલ શોધવાના છે એટલે શું કરવાનો સરવાળો સરવાળો કરીએ અને જોઈએ કેટલી કુલ લખોટીઓ થાય। 4, 7 અને શૂન્યનો સરવાળો કરીએ તો 4નો અને 7નો સરવાળો કેટલો થાય 11 અને શૂન્ય એટલે એક પણ સંખ્યા નહીં એટલે 11માં એકમના સ્થાનનો એકડો નીચે દશકના સ્થાને પણ એકડો છે જે બાજુની સંખ્યામાં ઉપર વધી તરીકે મૂકશો। હવે 5 ને 1 6 છમાં 7 ઉમેરો તો તમને ખબર છે 6 ને 6 12 બારમાં 6 ને 1 એટલે 7 તો 12 ને 1 13 13 ને 8 તો મોટી રકમ હોય તો તમારે વેઢા ગણવાના છે 13 પછી 14 15 16 17 18 19 20 ને 21 મૌખિક આવડે તો કાંઈ પ્રશ્ન નથી પણ ભૂલ કરવાની ને ગણતરી સાચી હશે તો જ દાખલો સાચો પડશે। 13 ને 8 21 તો 21નો એકડો વધી 2 હવે 2 2 અને 2 અહીંયા શૂન્ય છે એટલે 2 ને 2 4 4 ને 2 6 જવાબ આવ્યો 611 શું છે તો કે કુલ લખોટીઓ। જે જવાબ આવ્યો એ સામે વિગતમાં લખાય કુલ લખોટીઓ। હવે પૂરો જવાબ લખવો હોય તો અહીંથી ચાલુ કરાય તો પછીથી જે છે કે બરણીમાં કુલ લખોટીઓ 611 હશે બરાબર। વ્યવહારિક દાખલામાં જે છેલ્લું વાક્ય છે એને ધ્યાનમાં લઈને તમારે વ્યવહારિક દાખલાનો પૂરો જવાબ લખવો પડે। હવે એમાં કે કુલ કેટલી લખોટીઓ હશે તો કુલ તમારે લખાય કેટલી લખાય નહીં કુલ લખાય કે કુલ કેટલી તો તમે શોધ્યું કે 611 માટે અહીંથી લખાય કે બરણીમાં કુલ 611 લખોટીઓ હશે
केटली शब्द छे ए जवाब लखीए त्यारे लखातो नथी, कारण के केटली तो प्रश्न पूछो छे के केटली लखोटी छे, तो तमे जवाब शोधी नाखो एनो के 611 એટલે કેટલીની જગ્યાએ શું લખશો 611 તો પૂરો જવાબ આમ લખાય એ બરણીમાં કુલ 611 લખોટીઓ હશે બરાબર. પૂરો જવાબ ખાસ વ્યવહારિક દાખલામાં લખવો પડે તો જ પૂરા માર્ક પરીક્ષામાં મળે અને તો જ વ્યવહારિક દાખલો સાચો ગણ્યો કહેવાય. હવે ત્યારબાદ છે દાખલા નંબર 23. રકમ સમજો, એક જંગલમાં 312 લીમડાના, 268 બાવળના અને 150 બોરડીના ઝાડ છે. જંગલમાં ત્રણેય પ્રકારના ઝાડ મળીને કુલ કેટલા ઝાડ છે? જંગલ છે, જંગલમાં તો તમને બધાને ખબર છે ઘણા બધા વૃક્ષો હોય જાત જાતના, બરાબર. લીમડો અહીંયા છે, લીમડો, બાવળ અને બોરડી એમ ત્રણેયના મળીને કુલ ઝાડ તમારે શોધવાના છે. તો અહીંયા પણ રકમમાં કુલ શબ્દ વપરાણો છે કે કુલ કેટલા ઝાડ છે, કેટલા ઝાડ છે કુલ, એટલે કુલ એટલે તમને ખબર જ છે શું કરવાનો, સરવાળો. તો પહેલા 312 છે સેના છે, તો કે લીમડાના, તો રકમ લખવાની કે 312 લીમડાના ઝાડ ૨૬૮ બાવળના, તો રકમની નીચે રકમ પાછી લખાય 268 બાવળના ઝાડ અને 150 બોરડી, તો રકમ નીચે લખો રકમ અને 150 બોરડીના ઝાડ. આવી રીતે અંક એકમના અંક નીચે એકમનો અંક, દશકના અંક નીચે દશકનો અંક અને સોના અંક નીચે સોનો અંક, બરાબર. એવી રીતે લખી અને તમારે સરવાળો સાચો કરવાનો છે. સામે તમારે જેની પણ વિગત છે, જે સંખ્યા છે એ સંખ્યાની સામે એને સાચી વિગત લખવાની. હવે કુલ ઝાડ છે એટલે કરવો પડે સરવાળો, બરાબર. 2, 8 અને 0 એને સરવાળો કરતાં 2માં 8 ઉમેરીએ તો 2 ને 8 10, 10 ની 0 વધી 1. હવે 1 ને 1 2, 2માં 6 ઉમેરો તો 6 ને 2 8, 8માં 5 ઉમેરો 9 10 11 12 ને 13, 13માં એકમનો અંક 3 છે નીચે વધી 1, 3 ને 1 4, 4 ને 2 6, 6 ને 1 7, તો અહીંયા 7. હવે 730 શું આવ્યો જવાબ? આવ્યો તો કુલ ઝાડ શું જવાબ આવ્યો? 730 છે કુલ ઝાડ. હવે પૂરો જવાબ લખો છે તો અહીંથી જંગલમાં ત્રણેય પ્રકારના ઝાડ મળીને કુલ 730 ઝાડ છે, અથવા તો ત્રણેય પ્રકારના ન લખો તો જંગલમાં કુલ કુલ 730 ઝાડ છે. આ રીતે પૂરો જવાબ વ્યવહારિક દાખલામાં લખવો પડે. હવે ત્યાર પછીનો દાખલા છે દાખલા નંબર 24. રકમ સમજીએ, એક ક્રિકેટ બેટની કિંમત રૂપિયા 526, ક્રિકેટ બોલની કિંમત રૂપિયા 135 અને સ્ટમ્પની કિંમત રૂપિયા 260 હોય તો આ ત્રણેયની કુલ કેટલી કિંમત થાય? હવે ક્રિકેટ બોલ છે, બેટ છે અને સ્ટમ્પ છે, ત્રણેય ભેગા મળી અને કુલ કેટલી કિંમત થાય તે તમારે શોધવાની છે. તો કુલ
કુલ અહીંયા તમે રકમમાં જુઓ છો કે કુલ આપેલી છે, તો શું કરવાનો? સરવાળો. બરાબર. હવે સરવાળો કરીએ તો પહેલી રકમ છે શેની? 526 છે રૂપિયા. આ રૂપિયાનો સંકેત છે, તો 526 રૂપિયા છે, પણ શેના છે? તો કે ક્રિકેટ બેટના. બરાબર. તો લખીએ કે 526 રૂપિયા ક્રિકેટ બેટના. રૂપિયા ક્રિકેટ બેટ. બીજું છે તો કે ક્રિકેટ બોલ છે, એની કિંમત કેટલી છે? તો કે 135. તો 135 એની નીચે લખશું 135 રૂપિયા ક્રિકેટ બોલ. ક્રિકેટ બોલ. હવે અને ત્રીજી રકમ છે 260. 260 શેના રૂપિયા છે? તો કે સ્ટમ્પની. સ્ટમ્પની કિંમત છે 260. તો નીચે લખો 260 રૂપિયા સ્ટમ્પના. આ જુદી જુદી કિંમત છે બોલ, બેટ અને સ્ટમ્પની. એકમ નીચે એકમ, દશક નીચે દશક, અને સોના સ્થાનને નીચે સોનો એકમ. હવે તે કુલ શોધવાના છે, એટલે શું કરવું પડે? તે સંખ્યાનો, ત્રણેય સંખ્યાનો સરવાળો. સરવાળો કરીએ તો 6 ને 5 11. 11માં એકમનો અંક નીચે, દશકનો સ્થાન ઉપર. 2 ને 1 3, 3 ને 3 6, 6 ને 6 12. તમને કાલે જ કીધું કે જે સંખ્યાનો તે જ સંખ્યા સાથે સરવાળો કરવો હોય તો તે સંખ્યાનો 2 સાથે ગુણાકાર કરી નખાય. 6 અહીંયા, 6 ને 6, તો કે 6 પછી 7 8 9 10 11 12. એવી રીતે તમે વેઢા ગણો તો તમને સમય પણ બગડે અને ગણતરી પણ તમારે વારંવાર કરવી પડે. તો એના કરતાં 6 દુ 12, 9 ને 9 ગણવા હોય તો 9 દુ 18. આપણે કાલ 9નું ઉદાહરણ આપ્યું હતું. બરાબર. તો એ કરતાં તમે જેટલી વખત તેનો ગુણાકાર કરવો હોય એ સંખ્યા વડે તમારે એનો ગુણાકાર કરી નાખો તો પણ જવાબ સરખો મળે અને ગણતરી પણ ટૂંકી થઈ જાય. 9 9 9 ત્રણ વખત ગણવા છે 9, તો 9 ગણો, બીજા વેઢા ગણો 9, વળી આ હાથના વેઢા ગણો. બરાબર. અને પાછા એ બધાનો ટોટલ મારો, તો એના કરતાં 9 તરી 27. 9નો 3 વખત સરવાળો કરવો છે તો 9 ને 3 વખત ગુણી નાખો, 9 તરી 27 એમ થાય. એટલે સરવાળો, પુનરાવર્તી જે સરવાળો છે એનું ટૂંકું સ્વરૂપ છે ગુણાકારનું. બરાબર. પુનરાવર્તી સરવાળો એ ગુણાકારનું ટૂંકું રૂપ છે. વારંવાર તે સંખ્યાનો સરવાળો કરીએ તો એના કરતાં જે ગુણાકાર કરીએ તો એ ટૂંકું રૂપ, એટલે કે ટૂંકમાં તેની ગણતરી થઈ જાય, ઝડપથી થઈ જાય. બરાબર. તો 2 ને 1 3, 3 ને 3 છ, 6 ને 6 તો કે 6 દુ 12. 12માં આવે 2 નીચે 1 ઉપર, 5 ને 1 6, 6 ને 1 7, અને 7 ને 2 9. હવે 921 રૂપિયા કુલ થયા. હવે પૂરો જવાબ લખવો હોય તો આ ત્રણેયની કુલ કિંમત 921 થાય. કેટલી લખશું નહીં, કારણ કે કેટલી તો એ તો આપણે શોધી અત્યારે, એટલે કેટલી લખાય નહીં. આપણે પ્રશ્ન પૂછ્યો છે કેટલી થાય, તો જવાબમાં પણ આપણે કેટલી મુકાય નહીં. બરાબર. તો કે ત્રણેયની કુલ કિંમત 921 રૂપિયા થાય. બરાબર. જવાબમાં લખાય ત્રણેયની કુલ કિંમત 921 રૂપિયા થાય. આવી રીતે તમારે વ્યવહારિક દાખલાના પૂરા જવાબ સાથે તમારે દાખલાની ગણતરી કરવાની છે. તમારી સ્વામાં આ મેં 21 22 23 અને 24 છેલ્લા 4 દાખલા ગણાવ્યા, પણ તમારી સ્વામાં તમારે દાખલા નંબર 15 થી 24 સુધીના દાખલા તમારે કરવાના છે, હોમવર્કમાં કરવાના છે. આ વિડીયો જ્યારે આવશે ત્યારે તેનું હોમવર્ક આવશે તેની સાથે જ.
बराबर। तो आ तमारे व्यवस्थित जेम आमे समझाव्या एवी रीते बीजा दाखला तमारे विगत विगत पूरो जवाब लखी अने तमारे होमवर्क में स्वाध्याय पोथी में पेन्सिल थी गणवाना छे। हवे व्यवहारिक दाखला पछी दाखला नंबर 25 आवे छे, पेज नंबर 29 ऊपर छे दाखला नंबर 25। ज्या दाखला पूरा थाय छे त्यांथी के नीचे आपेली संख्याओने जुदी जुदी रीते सरवाळा स्वरूपे लखो। હવે સંખ્યા આપી છે તમારી સામે, ચાર સંખ્યા છે એને જુદી જુદી રીતે સરવાળા કરવાના છે। કોઈ પણ સંખ્યાના સરવાળા કરવા હોય, ઉદાહરણ તરીકે 10 આપી છે, એક સેલની રકમ તમને આપું છું 10, તો 10ના જુદી જુદી રીતે સરવાળા કરો। તો કે 5માં 5 ઉમેરો તો પણ 10 થાય, બરાબર। 6માં 4 ઉમેરો તો પણ 10 થાય, બરાબર। એવી રીતે 8 છે, 5 ને 3 8, 8માં 2 ઉમેરો, બરાબર, તો પણ 10 થાય। એવી રીતે 9માં 9 સંખ્યા છે, 9માં 1 ઉમેરો તો પણ 10 થાય। એવી રીતે જુદી જુદી સંખ્યાને લઈ અને સરવાળા કરો તો જે 10 છે એ જ 10 રકમ છે એ જ જવાબ થવો જોઈએ। એવા બીજા દાખલા આપણે શીખીએ। આ દાખલા તમારે તમારી સ્વામાં લખવાના છે, તો એક વખત બોર્ડ ઉપર જોઈ લ્યો। દાખલા થઈ જાય પછી તમારે બીજા દાખલા જે છે 15 થી 24 સુધીના તમારે હોમવર્કમાં કરવાના છે, પેન્સિલથી વ્યવસ્થિત હોમવર્ક કરવાનો છે। નમસ્તે।